नमस्कार, स्वागत छे આપનું અરવલ્લી સમાચારમાં. ગુજરાત એક્સપ્રેસ સાથે હું છું રોશની. વલસાડના ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું. નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ. દમણના લોકો રાત આખી જાગ્યા. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને તંત્ર દ્વારા પેટ્રોલિંગ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ. 127 કેન્દ્ર પર 40,228 વિદ્યાર્થીઓનો ગાઈડલાઇન મુજબ પ્રવેશ. પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તે માટે 72 ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા. અમદાવાદ સાયન્સ સિટીમાં રોજ 3-5% માછલીઓ મરતી હોવાનો વિવાદ. સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે સ્પષ્ટતા કરતા કહ્યું, ફોટોમાં જોવા મળતી મૃત માછલીઓ ટેન્કની માછલીઓનો ખોરાક છે. બીકાનેરમાં સતત બીજા દિવસે પણ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા. કોઈ નુકસાન નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી સાથે દ્વારકાધીશના દર્શન કર્યા. ગુજરાત જલ્દી કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી. મંદિર ટ્રસ્ટીઓ તરફથી મુખ્યમંત્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરાઈ. અઠવાડિયા પહેલા દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતા ધજાને નુકસાન થયું હતું. સુરતમાં એનડીઆરએફની ટીમ સજ્જ. પૂરથી અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોમાં કોમ્યુનિટી ટ્રેનિંગ અપાઈ. શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જઈને સ્થાનિક લોકોને તાલીમ અપાઈ. વડોદરામાં કડિયા નાકા ઉપર મજૂરોના ટોળા એકત્ર થતા હોવાના અહેવાલ બાદ પોલીસ દોડતી થઈ. મજૂરોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના આપી. ન્યાય મંદિર સ્થિત વીર ભગતસિંહ ચોક ખાતે પોલીસે મજૂરોને માસ્કનું વિતરણ કર્યું. સોલા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર. જૂન મહિનાનો પગાર હજુ ચૂકવાયો નથી. લેબ ટેકનિશિયન, ડેટા ઓપરેટર, વાહન ચાલક, ડિસ્પેન્સરી વિભાગ અને એક્સરે વિભાગના કર્મચારીઓએ હડતાલનો સહારો લીધો. મધદરિયે બોટમાં ફસાયેલા ગુજરાતના 12 ક્રૂ મેમ્બર્સને મુંબઈ કોસ્ટગાર્ડે બચાવ્યા. ગુજરાતના 12 ભારતીય ક્રૂ સાથે સવારમાં ફસાયેલા હોવાની બાતમી મળી હતી. બળતણમાં દૂષિત થવાના કારણે એન્જિન કામ કરી રહ્યું ન હતું. તો આ હતા આજના ગુજરાત એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.